शांति 29/5/2023 आजना मीठा बाबा ना मधुर महावाक्य मीठा बाको 20 नाखो नु जोर लग आपी ने पुरुषार्थ करो अने बाप पासे थी पूरो वारसो लो धारणा करी बीजाओ ने करावो। प्रश्न छे आप बाको ने कई वातनी कदर होई तो अनेकों ना कल्याण ना निमित्त बनी शको छो। उत्तर छे बापे जे आटला सुंदर सुंदर मेडल्स बनावड़ाव्या छे आनी आप बाको ने खूब कदर होवी जोईए। आ बेज तमारी साची गीता छे। आना पर तमे सृष्टिना आदि मध्य अंतना रहस्य कोई ने पण समझावी शको छो। तमारी पासे आ निशानी सदैव होवी जोईए। बाबाए खूब ख्यालात थी आ चीजो बनावडावी छे। आनी खूब महिमा निकळशे। गीत छे माता ओ माता तू जग की भाग्य विधाता। ओम शांति। हमणा बाळकोए गीत सांभळ्युं कारण के सन्मुख बैठा छे। आपण जाणो छो आपणे बधाना माता छे जगत अंबा। परंतु आखू जगत तो ओळखी नथी शकतुं। भारत मां जगत अंबाना चित्र छे अने एमनी महिमा पण अहीं छे। विलायत वगैरे तरफ पछी शिवनी वधारे महिमा छे कारण के ए बधाना फाधर छे। आ पछी जगत अंबा छे। हवे जगत अंबा ने पण जन्म कोणे आप्यो? जरूर कहेशे जगत अंबा ने पण रचवा वाळा बेहदना बाप छे। पाछळ माता आवी छे। माताની કેટલી મહિમા છે? છો તો તમે બધા માતાઓ। વંદે માતરમ કહે છે। કન્યાઓ પછી માતા બને છે તો આ મહિમા છે જગત અંબાની। આ બાકોને જગત અંબાની બાયોગ્રાફીની પૂરી ખબર છે। તમે જગત અંબાના મંદિરમાં જશો તો કહેશો આ બધા ચૈતન્યમાં બેઠા છે। વિશેષ બુધવારના દિવસે જગત અંબાની મહિમા કરાય છે। શિવ બાબાનો દિવસ છે સોમવાર। એમને સોમનાથ પણ કહે છે। સોમવારના દિવસે શિવ પર લોટી પણ ચઢાવે છે। લોટી તો શિવ પર રોજ ચડવી જોઈએ, ખાસ સોમવારે કેમ? કોઈ કોઈ દિવસ મુકરર છે તો તેનો પણ તમે અર્થ સમજો છો। રુદ્ર નામ, સોમનાથ નામ, શ્રીનાથ નામ કેમ રાખ્યા છે? આપ બાળકો જાણો છો બબૂલના કાંટા હોય છે, કાંટાને ફૂલ બનાવવા વાળા એ બાપ જ છે। હવે તમે અર્થ સમજો છો, મહિમા બધી ભારતમાં જ છે, અહીં જ આવે છે। ક્રાઇસ્ટની શ્રી કૃષ્ણની સાથે સરખામણી કરે છે, ક્રાઇસ્ટનું નાનું રૂપ બનાવીને કાઢે છે, તાજ પણ તેમને આપે છે, પરંતુ તેમને તાજ તો મળ્યો નથી। દરેક પોતાના ધર્મની મોટાઈ કરે છે। હિન્દુ ધર્મવાળા જ પોતાના ધર્મની મોટાઈ નથી કરતા। ધર્મમાં તાકાત છે। હમણાં આપણે બાબાથી કેટલી બધી શક્તિઓ લઈએ છીએ। આ ગીતમાં મમ્માની મહિમા છે, પરંતુ બાપ ન હોત તો શિવ શક્તિઓ કેવી રીતે હોત? બાબા આજે કહે છે વંદે માતરમના લાયક ક્યાં બનત? ભગવાન કહે છે વંદે માતરમ। સંન્યાસીઓનો નિવૃત્તિ માર્ગ પણ ડ્રામામાં નોંધાયેલો છે। બાપ આવીને સમજાવે છે બરોબર આ પણ સારો ધર્મ છે। ધર્મ બધા પહેલા સારા હોય છે। જે પણ નવા આત્માઓ આવે છે તે સારા હોય છે, પોતાનો પ્રભાવ કાઢે છે। જેમ અરવિંદ ઘોષ આવ્યા તો તેમની કેટલી મહિમા નીકળી, તેમના દ્વારા નાના મઠ સ્થાપન થયા।
બાબાએ સમજાવ્યું છે કે નવા આત્માઓ આવે છે, આવીને પોતાના મઠ પંથ સ્થાપન કરે છે, જેમ આર્ય સમાજી છે। હવે દયાનંદને કેટલો સમય થયો, પાછળની નાની નાની ડાળીઓ છે જેમ ચિદાકાશી છે, ઘણું કરીને 100 વર્ષ થયા હશે, કેટલા ચાલ્યા ગયા છે, મહિમા કેટલી છે। કારણ કે હિન્દુ ધર્મવાળા પોતાના ધર્મને ન જાણવાના કારણે બીજા બીજા ધર્મમાં ઘૂસી જાય છે। હવે તમે જાણી ગયા છો, બન્યો બનેલ ડ્રામા છે જે પછી રિપીટ થાય છે। કેવી કેવી રીતે ધર્મ સ્થાપન થાય છે, છેવટે સૃષ્ટિ જૂની જરૂર બનવાની છે। બાપ કહે છે, નવી બનાવવા વાળો ફક્ત હું છું। આ સમયે બધા જર્જરીભૂત અવસ્થામાં છે। ભક્તિ માર્ગનો હવે અંત થાય છે, જ્ઞાનની છે આદિ। સતયુગમાં જ્ઞાન નથી ચાલતું, જ્ઞાન એક જ વાર બાબા આપે છે, પછી 21 જન્મ જ્ઞાનની દરકાર નથી રહેતી। બાપ પાસેથી વારસો મળી જાય છે, પછી સતયુગ ત્રેતામાં ભણતર હોતું નથી। અવિનાશી બાપ દ્વારા અવિનાશી ભણતર હોય છે, 21 જન્મ પછી તેનું ફળ મળે છે। મનુષ્ય જે ભણે છે તે 1 જન્મ અલ્પકાળના સુખ માટે, પછી ભણવાનું નથી હોતું। દરેક પોતાના સુખની પ્રાલબ્ધ બનાવે છે। લૌકિક સંબંધમાં તો ફક્ત બાપ અને દાદા પાસેથી જ બાળકોને વારસો મળે છે। અહીંયા બાબા કહે છે, મેલ ફિમેલ બંને મારી પાસેથી વારસો લઈ શકે છે, પોતાના પુરુષાર્થ અનુસાર। નંબર વાર તો છે ને, બાપ દાદા આજે સભામાં પોતાના બગીચામાંથી ભિન્ન ભિન્ન ફૂલોની ટોકરી ભરીને આવ્યા છે। હવે જુઓ, આ ફૂલ છે મમ્મા, સિતાર પણ સરસ્વતીને જ આપે છે ને, બાબા માટે પછી આ ગુલાબનું ફૂલ ઠીક છે। તમે પણ દરેક પોતાને સમજી શકો છો કે અમે કેટલી સુગંધવાળા છીએ। બાગવાન છે શિવ બાબા, આપણે તેના માળી થયા। બાગવાન એક જ બાબા છે, તમે જાણો છો, આપણને બાબા ફૂલ બનાવી રહ્યા છે। બલિહારી જગત અંબાની અથવા જગત પિતાની નથી, બલિહારી તો શિવ બાબાની જ છે। એ જો ન હોત તો આમની મહિમા કેવી રીતે હોત। શિવ બાબાની યાદથી જ એટલું ઊંચ પદ મળે છે, એ છે ઊંચામાં ઊંચા ભગવાન, રહે પણ છે પરમ ધામમાં। સારું, કહે છે લક્ષ્મી ભગવતી નારાયણ ભગવાન, તેઓ ભલા ક્યાંના રહેવા વાળા છે। સૃષ્ટિ, બાબા કહે છે અહીંયા મનુષ્ય સૃષ્ટિના રહેવા વાળા છે, તેમને આવા ઊંચ કોણે બનાવ્યા, તમે હમણાં બની રહ્યા છો ને। સૃષ્ટિના રચયિતા તો બરોબર બાપ જ છે, ભગવાન ભગવતી સરનેમ થઈ જાય છે। જેમ બેરિસ્ટરથી જન્મ્યા તો તે બેરિસ્ટરની સરનેમ ચાલશે। લક્ષ્મીનારાયણ તો છે મહારાજા મહારાણી, પહેલા પ્રિન્સ પ્રિન્સેસ તો બનવાનું જ છે। તો મનુષ્ય સૃષ્ટિમાં ઊંચામાં ઊંચા લક્ષ્મીનારાયણ થયા, શ્રી શ્રી 108 જગત ગુરુ। આ મહિમા છે શિવ બાબાની, 108 ની માળા બને છે, તે માળા છે ઊંચામાં ઊંચી। તે પછી વિષ્ણુની માળા ગવાય છે, રુદ્રમાળા પણ છે,
પછી રુદ્ર માળા જ વિષ્ણુની માળા બને છે। ગવાય પણ છે રુદ્ર માળા અને ભક્ત માળા, એનો પણ અર્થ કોઈ નથી જાણતા। ભક્ત માળાનું પણ પુસ્તક છે, રુદ્ર માળાની તો ગીતા છે। તો બાપ દરેક વાત સારી રીતે બેસીને સમજાવે છે। ચિત્ર પણ બાબાએ બનાવડાવ્યા છે સમજાવવા માટે। બાબાએ લોકેટ પણ બનાવડાવ્યા છે, એક તરફ ત્રિમૂર્તિ બીજી તરફ શ્રી કૃષ્ણ। આ ચિત્ર તો ખૂબ સારા છે, આના પર તમે ખૂબ સર્વિસ કરી શકો છો, ગવર્નમેન્ટથી ઇનામ મળે છે। બાબાએ તમારા માટે મહેનત કરીને લોકેટ બનાવ્યા છે, ફર્સ્ટ ક્લાસ ચીજ છે। લોકેટ દેખાડીને બોલો, આવો અમે આખી સૃષ્ટિનું રહસ્ય આનાથી તમને બતાવીએ છીએ। અમે તમને ત્રિકાળદર્શી ત્રિલોકીનાથ વિશ્વના માલિક બનાવી શકીએ છીએ। બુદ્ધિમાં આવે છે ને, આમાં જ્ઞાન ખૂબ સારું છે। આનાથી અમે તમને વિશ્વના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપીએ છીએ। સતયુગમાં કોણ રાજ્ય કરે છે, ત્રેતામાં કોણ કરે છે, હું તમને સ્વદર્શન ચક્રધારી બનાવી દઉં છું, જેનાથી તમે ફરી ચક્રવર્તી રાજા બનશો। હવે બાબા ફરી આવીને જ્ઞાન અને ત્રીજું દિવ્ય નેત્ર આપે છે। બરોબર, આપણે મૂળ વતનમાં બાબાની પાસે રહેતા હતા। આ વાતો બીજા કોઈની બુદ્ધિમાં નથી રહી શકતી। તમને જે શીખવાડાય છે તે નવું, ભલે તે ગીતા છે, પરંતુ આપણે તેને પણ ઉપાડતા નથી। નહીં તો કહે છે ગીતાથી તમે પોતાના મતલબની વાતો ઉપાડો છો। બાબા જાણે છે કોઈ કોઈ બાકો સારા સર્વિસેબલ છે, સેનામાં તો ઘણા છે ને, પાંડવ સેના પણ આ છે। બાપ કહે છે ફલાણું બાળક ખૂબ સારું છે, ધારણા કરી બીજાઓને કરાવવા વાળું છે। 20 નખોનું જોર આપીને પણ બાપ પાસેથી વારસો લેવાનો છે, નહીં તો ખૂબ પસ્તાશો। આ બાળકો માટે તો ખાસ ટ્રિબ્યુનલ બેસશે, પંચ બેસશે, સાક્ષાત્કાર કરાવશે। તમને કેટલું સમજાવતા હતા, ભક્તિ માર્ગમાં જન્મ જન્માંતર ગાતા આવ્યા છો, તમારા પર બલિહાર જાઓ, તમને જ યાદ કરીશું। તેનો પણ અર્થ તમે હમણાં સમજો છો, એવું પણ કહેતા હતા કે બધું ઈશ્વર જ આપે છે, પછી ઈશ્વર બાળક આપીને લે છે તો ઈશ્વરને ગાળો આપવા લાગી જાય છે। તમે આવો છો, આવા છો, તેવા છો, કહી દે છે। દુઃખ પણ તમે આપવા વાળા છો, સુખ આપવા વાળાને દુઃખ આપવા વાળા કહી દે છે। તો બેહદના બાપ સમજાવે છે તમે કેટલા બેસમજ બની ગયા છો। બાબા કેટલું સારી રીતે સમજાવે છે, લોકેટમાં ખૂબ સારું જ્ઞાન છે, બધા વેદો શાસ્ત્રોનો આમાં સાર છે, પરંતુ બાળકોને એટલું મહત્વ લોકેટનું નથી। એટલી દુરાંદેશી વિશાળ બુદ્ધિ નથી। લોકેટમાં ત્રિમૂર્તિ છે અને નીચે લખ્યું છે ગોડ ફાધરલી બર્થ રાઇટ, ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર। કહે પણ છે ગોડ ફાધર, પરમ પિતા, ફાધર જરૂર કહેશે, ફાધરનો અર્થ જ છે આપણે એમના બાળકો છીએ। ભક્ત ભગવાનના બાળકો છે, એવું નથી કે ભક્ત જ ભગવાન છે, ભગવાનને જ ભક્તિ માર્ગમાં લઈ આવે છે। પછી ભક્તિ માર્ગ વાળાઓને ભક્તિનું ફળ કોણ આપશે?
परंतु समझावा सिवाय कोई समझी न शके। लिटरेचर थी पण कोई मुश्किल समझी शके छे। तमे लॉकेट थी पण समझावी शको छो। आ छे ऊंचा मां ऊंचा गॉडफाधर। अमे तमने गॉडफाधर ना जीवन नू रहस्य बतावी शकीए छीए। जे बधाना गॉडफाधर छे ए शुं कर्तव्य करे छे, जेना कारणे एमने फाधर कहेवाय छे, गॉडफाधर कहेवाय छे। अने पछी एडम, ईव, आदम, बीबी, ब्रह्मा, सरस्वती ने कहेशे। गॉडफाधर एमना द्वारा रचना रचे छे। ए गॉडफाधर छे सर्व आत्माओना बाप। आ छे प्रजापिता। आपणे आत्माओ छीए एमना अविनाशी बाको। पछी चक्रમાં આવીએ છીએ તો આ છે પ્રજાપિતા બ્રહ્મા। તેમને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર કહેવાય છે। શિવને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર નહીં કહેવાશે, શિવને ફક્ત ફાધર કહેવાશે। એ છે સર્વ આત્માઓના બાપ। મનુષ્ય સૃષ્ટિનો સિઝરો બનશે તો પહેલા પહેલા બ્રહ્મા સરસ્વતી, પછી એમનાથી હજી વૃદ્ધિ થતી જાય છે। ઊંચામાં ઊંચા પરમ પિતા પરમાત્મા, એમનાથી દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે। પછી નંબર વાર બીજા ધર્મોની સ્થાપના થાય છે। બ્રહ્માને હંમેશા વૃદ્ધ દેખાડશે, ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર છે ને। આપ બાકો જાણો છો શિવ બાબાએ બ્રહ્મા દ્વારા આપણને પોતાના બનાવ્યા છે। હમણાં આપણે એમની પાસેથી બેહદનો વારસો લઈએ છીએ। દલાલને પોતાની દલાલી પણ મહેનતથી મળે છે, ગાય પણ છે, સદગુરુ મળ્યા દલાલના રૂપમાં। આ બધી વાતો બાપ બેસી સમજાવે છે તો બાળકોની બુદ્ધિમાં બેસી જવી જોઈએ। તમે સમજાવી શકો છો, અમે આટલા બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ। પ્રજાપિતા બ્રહ્માનું નામ પ્રસિદ્ધ છે। બાબાએ કાર્ડ પણ ખૂબ સારા છપાવ્યા હતા, એમાં બધું જ્ઞાન આવી જાય છે। ખૂબ વિચારોથી આ ચીજો બનાવાય છે, પરંતુ એટલી કદર નથી। મિલિટરી વાળાઓને મેડલ્સ મળે છે, પછી અહીંયા પહેરે છે ને, તમારી પાસે તો એક જ મેડલ છે, એમની પાસે તો ભિન્ન ભિન્ન મેડલ્સમાં નિશાનીઓ હોય છે, અહીંયા તમારી એક જ નિશાની છે। કાર્ડ દેખાડીને પછી ત્યાં જ બેસીને સમજાવવું જોઈએ। એવો સમય પણ આવશે તમારા મેડલ્સની કાર્ડની ખૂબ મહિમા નીકળશે। બાબા તો ખૂબ સારી રીતે સમજાવતા રહે છે। કોઈ કોઈ બાળક પૂછે છે, બાબા યોગ કેવી રીતે લગાવીએ? લક્ષ તો આપ્યું છે ને, વારસો દાદા પાસેથી તમારે લેવાનો છે। લૌકિક ઘરમાં તો બધા વારસો નહીં લેશે, અહીં તો બધા હકદાર છો। પહેલા જુઓ, ઝાડના ઝાડ આવ્યા, પછી એમાંથી કોઈના પગ કપાઈ ગયા, કોઈના હાથ કપાઈ ગયા, બાકી બ્રાહ્મણ બનવા વાળા પોતાનો વારસો લઈ રહ્યા છે। એવું નથી કે ઝાડ સ્વર્ગમાં નહીં આવે, આવશે બધા, પરંતુ જે સારી રીતે ભણે છે તે વિજય માળામાં આવશે, બાકી પ્રજામાં। હા, પ્રજામાં પણ જે સાવકાર બનવા ઈચ્છે તો તેના માટે યુક્તિ મળી શકે છે, પ્રજામાં પણ ખૂબ સાવકાર બની શકે છે। રાજાઓ કરતા પણ સાવકારની પાસે મિલકત ખૂબ હોય છે। દ્વાપરમાં જ્યારે રાજાઓને પણ તંગી થાય છે તો પછી સાવકારો પાસેથી કરજો લે છે। અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ, રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે।
આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું, બાબા આપણને વારસો આપવા આવ્યા છે તો 20 નખોનું જોર આપીને પણ બાપ પાસેથી પૂરો વારસો જરૂર લેવાનો છે. બીજું, શિવ બાબાની યાદથી સુગંધિત ફૂલ બનવાનું અને બનાવવાના છે. વિશાળ બુદ્ધિ અને દુરાંદેશી બની લોકેટ પર સારી રીતે સર્વિસ કરવાની છે. વરદાન, પોતાના ફ્યુચર દ્વારા અનેકોનું ફ્યુચર શ્રેષ્ઠ બનાવવા વાળા શ્રેષ્ઠ સેવાધારી ભવ. બોલવાની સેવા તો યથાશક્તિ સમય પ્રમાણે કરો જ છો, પરંતુ સંગમ યુગનું જે ફ્યુચર એટલે કે ભવિષ્ય પરિષ્ઠા સ્વરૂપ છે તે તમારા ફીચર્સથી દેખાય, ચહેરાના હાવભાવથી દેખાય, ત્યારે સહજ સેવા કરી શકો છો. જેમ જળ ચિત્ર ફીચર્સ દ્વારા અંતિમ જન્મ સુધી સેવા કરી રહ્યા છે, તેમ તમારા ફીચર્સમાં સદા સુખની, શાંતિની, ખુશીની ઝલક હોય તો શ્રેષ્ઠ સેવા કરી શકશો. તમારા ફીચર્સને જોઈને કેવો પણ દુખી, અશાંત, પરેશાન આત્મા પોતાનું શ્રેષ્ઠ ફ્યુચર બનાવી લેશે. સ્લોગન, ભાગ્ય વિધાતા બાપને પોતાના સર્વ સંબંધી બનાવી લો તો સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન બની જશો. ઓમ શાંતિ.